વાપીમાં ઔદ્યોગિક એકમો આવેલા છે અને ઔદ્યોગિક એકમોમાં હજારો પરપ્રાંતિયો કામદારો કામ કરે છે, જ્યારે વાપીમાં અજાણે ઇસમોના પણ મોતના કિસ્સાઓ ચાસવારે બનતા હોય છે. આવી સ્થિતિમાં મૃતકોની ઓળખ થાય ત્યાં સુધી મૃતદેહને સાચવી રાખવા પડે છે. જોકે વાપીમાં આવેલ કોલ્ડ સ્ટોરેજ બગડી જતા મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ પડી રહી છે. દોઢ વર્ષ અગાઉ વાપી નગરપાલિકા દ્વારા ચોલા વિસ્તારમાં 4 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત કરવામાં આવ્યા હતા, પરંતુ 4માંથી 3 કોલ્ડ સ્ટોરેજ બગડી જતા મૃતદેહને વલસાડ લઈ જવાની ફરજ પડી રહી છે. આખો મુદ્દો એ જ છે કે અમે બોડી લઈને આવ્યા છીએ. અમને 5 દિવસમાં 7 બોડી આવી, આજે 3 લઈ આવ્યા અમે લોકો. બે બધી બિનવારસી બોડી છે, હજુ કોઈ વારીસ નથી મળ્યો. અમે અહીંયા આવ્યા તો આમ જાણવા મળ્યું કે 4 કોલ્ડ રૂમ છે, તેમાં 3ના લોક બગડેલા છે. એ લોકોએ રજૂઆત કરી છે, આમ રિપેરવાલા બી કીધું છે, તો 7,500 રૂપિયા એ કાંઈ મેન્ટેનન્સ માંગે. એનું રિપેરિંગ કરવાનું ખૂબ જરૂરી છે. વાસ હવે લાસ્ટમાંથી આવે ને 3 દિવસ લાગીને બોડી રાખવા પડે. 3 દિવસ કેવી રીતે રાખે વગર કોલ્ડ રૂમનો? અને પોલીસનો આ કાયદો છે કે ભાઈ 3 દિવસ બોડી રાખીને 4થા દિવસ ડમ કરવાની, તો આ સુવિધા નહીં મળે. તો આજે એક બોડી અમારે વલસાડ લઈ જવા પડવાની, કે પહેલાં 3 દિવસ મૂકવા જ પડે સાહેબને. એના જમાદારે ફોન કર્યો, તો ભાઈ ખૂબ જરૂરી છે કે નગરપાલિકાએ બનાવ્યું છે કે જે બી બનાવ્યું છે, જે બી સંસ્થા હોય કે પછી IDCના લોકો હોય કે જે બી આજે આટલા લોકો ઉદ્યોગપતિ છે, તો આના પર બી ધ્યાન આપીને આનું મેન્ટેનન્સ કરે. નહીં મેન્ટેનન્સ કરે તો જમિયતુલમાં આનું મેન્ટેનન્સ લેવા તૈયાર છે, તો અમને સોંપી દો. અમે બોડીનું કામ કરતા છીએ, બીજી બધી સેવા સંસ્થા બી અમે અમારી સંસ્થાથી સેવા કરીએ છીએ, તો આ બી સેવા અમે કરી લઈશું. સાહેબનું બી એ જ કહેવાનું કે ભાઈ અમે રિપેરિંગવાલાને કીધેલું છે ને અમે જાણ કરી છે કે આ જે બી સંસ્થા રિપેરિંગ કરાવે એ કરે, અમારા અંડરમાં આવતું નથી સાહેબ, એમ કહેવા માંગે.